તેના ઘેર વિસ્તારમાં આવેલા 30 થી વધુ ગામોના ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ ગામના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી મળશે. ધારાસભ્ય કાંધલ જાડેજાએ કરેલી દરખાસ્તે 6 લાખથી વધુની રકમ સિંચાઈ વિભાગમાં જમા કરાવતા આ ખેડૂતોને આ સિંચાઈનું પાણી મળશે. ધારાસભ્ય કાંધલ જાડેજા અને તેમની સાથે જઈ રહેલા આ ખેડૂત આગેવાનો ખૂબ જ ખુશ છે. તેમની ખુશીનું કારણ છે સિંચાઈ માટે મળેલું પાણી. પોરબંદરના ખેડ વિસ્તારમાં ઓછો વરસાદ થવાથી થોડા દિવસો પહેલા આ ખેડૂતો ચિંતામાં હતા. શિયાળુ પાક લઈ શકાશે કે નહીં તેની તેમને ચિંતા હતી. પોતાની ચિંતા તેમણે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને જણાવી અને કાંધલ જાડેજાએ તેમની ચિંતા દૂર કરી છે. તો ગામ લોકોએ અમને રજૂઆત કરી, અમે ધારાસભ્ય છે કાંધલભાઈને રજૂઆત કરી. કાંધલભાઈએ પૈસા ભરી અને ગયા વખતે પાણી છોડાવ્યું હતું, આ વખતે છોડાવ્યું અને અહીંથી ધોરાજીથી માંડી અને સેટ શિકાસા સુધીનો બધાને પાણીનો લાભ થાય બધા ખેડૂને. ખેડૂત આગેવાનોની રજૂઆત બાદ કાંધલ જાડેજાએ ખેડૂતોને પાણી આપવા માટે સિંચાઈ વિભાગમાં અને સરકાર સમક્ષ રજૂઆત કરી. રજૂઆત મુજબ ખેડૂતોને 300 MCFT પાણી આપવાનું થતું હતું અને 1 MCFTના 2100 રૂપિયા મુજબ તેના 6 લાખથી વધુ રૂપિયા સિંચાઈ વિભાગમાં ચૂકવવાના થતા હતા. જે રકમ કાંધલ જાડેજાએ પોતે જ ભરી અને રકમ ભરપાઈ થતા ભાદર 2 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરાયો. આ કચેરી ધોરાજીની વિભાગ પેટા વિભાગીય કચેરીએથી સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ અને સરકારે આ દરખાસ્તને અને આ રજૂઆતને અને લોકલાગણીને માન આપીને 300 MCFT પાણી નદીમાં છોડી છે ઘેડ વિસ્તાર સુધી પહોંચાડવાનું આયોજન કરેલ છે. ભાદર 2 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ધોરાજીથી લઈને માધવપુર સુધીના 35 ગામોના હજારો ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. હવે તેઓ શાંતિથી શિયાળુ પાક લઈ શકશે. આના માટે કાંધલ જાડેજાનો તેમણે આભાર માન્યો હતો અને ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર.